બોલો. કાંતિભાઈ ઠાકોર, ટાકાટુકા, મારું ગામ ભિલોડા તાલુકો. અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ કે અમારા ગામની અંદર પોલીસ બુથ હોવા છતાં અમને પોલીસ બુથનો લાભ મળતો નથી, પોલીસ ચોકી ઉપર કોઈ રહેતું નથી, અને લુખ્ખા તત્વો આવીને રાતે અમારા ધંધા રોજગારને હેરાન કરે છે, અમારા વેપારી ભાઈઓને હેરાન કરે છે. જેમ મન ફાવે તેમ બધી વસ્તુ લઈને જતા રહે છે, કોઈના સાથે મારકૂટ કરી દે છે, અને પબ્લિકને પણ હેરાન કરે છે. અમારા વેપારી ભાઈઓ ડરી ગયા છે સાહેબ. એટલે હવે રજૂઆત કરવાની છે સાહેબને, અમે કરેલી છે કલેક્ટર સાહેબને. તો આના માટે અમને પોલીસ ચાલુ થાય ટાકાટુકા ચોકડી ઉપર, અને અમારું બૂથ જે પોલીસ બૂથ પારવવામાં આવ્યું છે એ સાહેબ આઉટ જગ્યા ઉપર છે, કે જે જગ્યાએ ભીડભાડ જગ્યા છે, જે સેન્ટર છે, પોલીસ બસ સ્ટેન્ડ છે, એ એરિયામાં છે નહીં સાહેબ, અને જે જરૂર છે ત્યાં છે જ નહીં. અને એ જગ્યાએ પર્યું છે, બંધ હાલતમાં 2 થી 2 વર્ષ ઉપરથી પરી રહેલું છે. એટલે અમારે જમાદાર બી સાહેબ બી રહેતા નથી, અને અમારા પબ્લિકને રાતે હેરાન કરે છે આ લોકો. કેટલા સમયથી આ લાકી પર? શું નામ તમારું? ટાકાટુકા ગામથી હું રાવળ બાબુભાઈ સેવાભાઈ બોલું છું. હવે ટાકાટુકા ગામની અંદર અમારે સાંજે 6 થી 10 વાગ્યા સુધીની અંદર દારૂ પીને અમુક લુખ્ખા તત્વો આવીને દરેક વેપારીઓને કોઈ પણ બહાને ઝઘડા કરીને હેરાન કરે છે. આમ કરવાથી કંઈ પણ કોઈ સામે બોલવાની પ્રયત્ન કરે તો એને મારઝૂડ પણ કરે છે, અને વસ્તુઓ ફેંકીને નુકસાન પહોંચાડે છે. તો આનાથી અમે દરેક વેપારીઓ ડરી ગયા છે, અને સાંજે અમે ધંધો કરવા માટે બેસવા પણ ડર લાગે છે. તો આનાથી અમારે પોલીસ રક્ષણ મેળવવા માગીએ છીએ, અને અમારી આ વાત રજૂઆત કરવા માટે અહીંયા મોડાસા આવ્યા છીએ.